आइए बारिशों का मौसम है। सरस मजानी वरसादनी मौसम होय अने एवा समये ज्यारे बाळको किलोल करता होय, पक्षीओ कलरव करता होय अने युवानो हिलोणे चढ़िया होय, तो एवा समये बाळको माटे कंईक नवतर करवानो सरस मजानो એ લોકોનો વિચાર થતો હોય છે, અને એમાં ભારત વિકાસ પરિષદ જ્યારે સરસ મજાના સૂત્રો સાથે કામ કરતી હોય તો બાળકોના માનસિક વિકાસની સાથે સાથે શારીરિક વિકાસ પણ જરૂરી છે, અને ભારત વિકાસ પરિષદની અંદર યુવા પ્રવૃત્તિઓમાં ભારત વિકાસ પરિષદના જે કંઈ પ્રકલ્પો છે એમાં યુવાનોની વધારેમાં વધારે ભાગીદારી થાય, એમાં યુવાનો વધારેમાં વધારે ભાગ લેતા થાય, અને એવી જ રીતના યુવાનો પણ ભારત વિકાસ પરિષદમાં વધારેમાં વધારે પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિને સારો એવો વેગ મળી શકે. તો આ માટે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા ભારત વિકાસ પરિષદની તમામ શાખાઓ માટે એક સરસ મજાની એડવેન્ચરની પ્રવૃત્તિઓ કરવાને જઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિના માધ્યમથી પરિવાર અને શાખાના તમામ સદસ્યો, બાળકો, યુવાનો અને ભારત વિકાસ પરિષદ એ પારિવારિક સંસ્થા જ્યારે આપણે કહેતા હોય તો તમામ માટે સરસ મજાના એક ટ્રેકિંગ કે જેની સાથે સાથે નેચર પણ હોય, એડવેન્ચર પણ હોય, અને નજીકની અંદર પાટણવાવ ખાતે ધોરાજી અને ઉપલેટા પાસે ઓસમનો ડુંગર આવેલો છે. આ ડુંગરમાં માતૃમાનું સરસ મજાનું મંદિર છે, ત્યાં જૈનનું પણ મંદિર આવેલું છે, અને એ જગ્યાનું એક ધાર્મિક ઐતિહાસિક મહત્વ પણ છે. ત્યાં ભીમની થાળી, ભીમનો કોઠો, ભીમનો કુંડ આવી બધી જગ્યાઓમાં સરસ મજાનું એક દિવસનું પરિભ્રમણ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા ગોઠવવામાં આવ્યું છે, અને શાખાના વધારેમાં વધારે પરિવાર પોતાના પરિવારો સાથે આ પ્રવૃત્તિમાં જોડાય એવી ખાસ અમારી યુવા પ્રવૃત્તિ સંયોજક તરીકે હું જે ઝડપથી અપીલ કરું છું કે બાળકોને મોબાઈલ ટીવી ના વળગણથી દૂર કરવા. હવે જ્યારે કે કોરોના દૂર થઈ ગયો છે તો સરસ મજાના આપણે ઘણા બધા કાર્યક્રમો મંચને લગતા તો કર્યા જ, પરંતુ બાળકોને ક્યાંક દૂર લઈ જઈએ અને ત્યાં જઈને પણ નેચર સાથે જોડીએ, એડવેન્ચર સાથે જોડીએ, ટ્રેકિંગ સાથે જોડીએ, અને આવી સાહસિક પ્રવૃત્તિ વડે એનામાં ફિઝિકલ પણ પ્રવૃત્તિઓનો સંચાર થાય એવી અમારી ખાસ અપીલ છે, અને અમારી ઈચ્છા છે આપ સર્વ ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની તમામ શાખાના તમામ સદસ્યોને અમે અપીલ કરીએ છીએ કે તમે આ કેમ્પની અંદર જોડાઓ અને આપણી શાખાઓમાં પણ પારિવારિક એક સંમેલન થાય કે જેની અંદર તમામ આખે આખા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના તમામ કુટુંબો, તમામ પરિવાર એકી સાથે ભેગા થાય. તો સંગઠિત તો થશું જ, પરંતુ એકબીજા પાસેથી પણ ઘણા બધા સંસ્કારોની પિયર ટુ પિયર જેને કહી શકાય એવું એકબીજા પાસેથી પરસ્પર આપને શીખવા મળશે, જાણવા મળશે. ભારત વિકાસ પરિષદ સાથે યુવાનોને જોડવા માટે અને યુવાનોમાં ભારત વિકાસ પરિષદને જોડવા માટે આ એક મુહિમ છે, આપનો સાથ સહકાર જરૂરી છે. અમે આના માટે છે ને પૂરતી તૈયારી કરી છે, ત્યાં જઈને સ્થળની વિઝિટ કરેલી છે, એ પણ આની સાથે જ તમને જોડી અને વિડીયો ક્લિપ બતાવી રહ્યા છીએ. થેન્ક યુ, આભાર, શુક્રિયા. અને આ અંગે કંઈ પણ આપને ક્વેરી અથવા ડાઉટ હોય તો અમારો નંબર છે 94-26-44-74-22. આ નંબર ઉપર આપનો કોઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો પણ અમને પૂછી શકો છો. થેન્ક યુ. હલો, હલો, ઓકે. ઓસમ હૈ, દેખ લીજીએ ઇસકો ભીમ કી કોઠી જૈસે નામ સે નવાજા જાતા હૈ. ઓર આગામી કાર્યક્રમ યોજવાનો છે,
એને અનુલક્ષીને અહીંયા કોઈ પ્રકારની વ્યવસ્થા છે માર્ગદર્શન માટે આજે અહીંયા છે નગર કારોબારીના સભ્ય અત્યારે આ વિડીયો કોઠા ઉપરથી લગાડેલ છે ને આ તમે જોઈ શકો છો જો જગ્યા આપ દેખ રહે હે વો ભીમકા કોઠા કે નામ સે જાના જાતા હે गुजरात के पाटणवाओं में ये ओसम हिल है, उसके ऊपर ये भीमका कोठा है। हिल के ऊपर आप देख रहे हैं, ये सब ओसम हिल का नजारा है, ये जैन देहरादून है और आप यहाँ से देख सकते हैं, देखो कितना सुंदर नजारा है यहाँ पर। और क्या क्या देखने लायक है, टूरिस्ट स्पॉट अगर कहा जाए तो? आगे अभी भीमका थाल है जहाँ भीम ने भोजन किया था, उसके बाद एक मातृ माँ का मंदिर है और एक जैन देरासर भी है, ये आप देख सकते हैं जैन देरासर। उसके बाद एक टप्पेश्वर महादेव का मंदिर है, वहाँ पर पानी का झरना बहता है, उसमें नहाने का बहुत अनोखा आनंद आता है। हम वहाँ भी जाएंगे, आपको वो भी दिखाएंगे। फिलहाल बस इतना ही, वीडियो के लिए जारी रहे। કવિશ્રી ઉમાશંકરે જેમ કીધું છે એમ કે ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરો અને જંગલની કુંજ કુંજ જોવી હતી, ભોમિયા વિના ડુંગરા ભમવાની તમન્નાઓ યુવા મિત્રોને થાય જાગે, પરંતુ અહીંયા તો તમારા માટે ભોમિયા ટીમ લીડર ગ્રુપ લીડર પણ તૈયાર છે કે જે તમને પાટણવાનો સરસ મજાનો ડુંગર ફેરવવા માટે, હેરવા માટે, પરિભ્રમણ કરાવવા માટે થઈને તૈયાર જ છે। અને આપણે આટલા બધા કાર્યક્રમો અને પ્રકલ્પો સરસ મજાના કરતા હોય છે તો યુવાનો માટે થઈને ખાસ કહીશ કે એ લોકોને તો એવી પણ ઈચ્છા હોય એમાં કે પૂરતો નથી નસીબનો આનંદ, ઓ ખુદા મરજી મુજબની પણ થોડી મજા આવવી જોઈએ। અહીંયા આપણે સાથે મળી અને બાળકોને એવી સરસ મજાનો કિલ્લોર કરાવવો છે કે કોરોનાનો બધો થાક ઉતરી જાય અને ખૂબ હલ્લાબોલ કરવું છે। આપ સૌનું સ્વાગત છે, અમે આવકારવા આતુર છીએ। થેન્ક યુ।